રાપરમાં ત્રણ માસૂમ દીકરીઓ નોથારી સાટાની કુપ્રથા કે પુત્ર પીપાસાનો પાપ. મિત્રો, કસિયત ટીવી સમાચાર વન ઇન્ડિયા માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ જનરલી કોઈ સામાજિક એવા બનાવો બનતા હોય કે પતિ પત્નીના ઝઘડા હોય કે આવી કોઈ સામાજિક રીતનો બનાવ હોય, એમાં શક્ય હોય ત્યાં સુધી આપણે એવા સમાચારોને ટાળતા અહીં છીએ કે જેના કારણે કોઈ પણ સામાજિક એમ સમજીએ કે સંબંધો બગડતા હોય કે આ કે તે. પણ જ્યારે માન્યુતને એક ત્રણ ત્રણ દીકરીઓની માતા દ્વારા ફોન આવે કે ભાઈ મારી જે અત્યારે હાલત થઈ છે, તમે શક્ય હોય તો પોલીસ સ્ટેશને આવો, પણ કમનસીબે હું પોલીસ સ્ટેશને પહોંચ્યો, એ દરમિયાન બેન ત્યાંથી નીકળી ગયા હતા. અત્યારે બેનના પિયર પક્ષ એટલે કે આ કલ્યાણ પર, શું નામ બાપ દાદા તમારું? ખેતા બેતરા. ખેતાભાઈ બેતરા ભાઈ, ખેતા બેતરા. આ મારી સામે બેઠા છે નીલમબેન, એમનું પિયર છે. બેનનો મને ફોન આવ્યો કે ભાઈ તમે શક્ય હોય તો મારી વ્યથાને વાર્તા આપો. એટલે અત્યારે આપણે ખેતા બાપાના ઘરે છીએ. બેન, શું છે આખી તમારી તકલીફ, શું છે, શું પ્રોબ્લેમ હતો તમારે? મારું નામ નીલમ કરશન પોલાર છે. મારી તકલીફ, ત્રણ દીકરીઓ છે, તકલીફ આ જ છે. બે દીકરીઓ હતી ત્યારે સાસુ સસરાને ઘરવાળા બધા મેણા મારતા હતા, અને હવે મારે ત્રણ દીકરીઓ થયો ને પછી મારા ઘરવાળાને બધાએ મને મારવાનું. તો ઘરવાળો તો પહેલાંય મારતો હતો, પણ હવે તો મને બહુ હેરાન કરે. આજ તો બહુ હદ જ આવી ગઈ કે મારા સાસુ સાસરા બધાને મળીને મને માર્યો, મારીને મને ઘરમાંથી હાંકી કાઢી. અને પછી હું અંતે હું પોલીસ ચોકીમાં પહોંચી અને ત્યાં મેં મારી રીતે કરી ફરિયાદ લખાવી છે. પણ સતય બી ફરિયાદ લખાવવામાં જો આમાં જુઓ, મોદી સાહેબ કહે છે કે બેટી બચાવો, અને મારે ત્રણ દીકરીઓ છે, મને આટલો બધો ત્રાસ દે, આ તો હદ જ આવી ગઈ છે. હા, એક વર્ષની દીકરી છે મારી. આ મુખ્ય કારણ એ છે. 12-13 વર્ષ થઈ ગયા, 2010 મારા લગ્ન થયા છે. બરાબર. અને તમારી ઉંમર કેટલી છે? 35 વર્ષ. બરાબર. એટલે 12-13 વર્ષના લગ્ન ગાળા દરમિયાન આ જે ત્રણ દીકરીઓ, તમને ટૂંકમાં મેન મુદ્દો હોય કે તમારા દીકરી બારામાં ત્રાસ? બસ, દીકરી બારામાં જ. દર્શક મિત્રો, અહીં નરેન્દ્ર મોદી સાહેબે એક સ્લોગન આપ્યો હતો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે, બેટી બચાવો, બેટી પઢાવો, બેટી વધાવો. ત્રણ દીકરીઓ છે ભાઈને, એક આ 12 મહિનાની આપણે જોઈ શકીએ, જોઈને કરુણા ઉપજાવી દીકરી. બેટા, શું તકલીફ છે તારી મમ્મીને? મારી મમ્મીને તો મારા પપ્પા વડા મારે જ. અમારે ત્રણ બહેનો હોય એટલે મારા પપ્પા વડા મારે મમ્મીને. વડા મારે? ઘણા મારે, ઘણા મારે. મારા પપ્પા મુંબઈમાં ને મમ્મી લથણતા હતા પેટમાં. પેટમાં લથણતા હતા. ત્રીજી દીકરી આવી એટલે. દર્શક મિત્રો, કરુણતાની, કાયરતાની કેટલી 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 એમ જેને કહી શકાય કે સીમા છે. ત્રીજી દીકરી, આપણે એક બાજુ સંસ્કૃતિની વાતો કરીએ છીએ, ધર્મની વાતો કરીએ છીએ, અને ધાર્મિકતાની વાતો કરીએ છીએ, અને પરિસ્થિતિ એવી થાય છે કે એક સુજ્ઞ સમાજ, જેણે સામાજિક, જેનું મોટું સામાજિક યોગદાન છે એવા પટેલ સમાજની અંદર જો આવા બનાવો દીકરીના કારણે બનતા હોય તો ખરેખર કમનસીબ કહેવાય. બેન, શું કહેશો બીજું? તમને છેલ્લા કેટલા સમયથી ફરિયાદ ચાલુ થઈ? ફરિયાદ તો મારી છોકરી નાનકી ત્રીજી ધાવણીથી ને પછી જ બહુ મારવાનું ચાલુ કર્યું છે. આજે શું બન્યું તો બેન? આજે તો મને એને હદ જ આવી ગઈ. આજે તો બધા અહીં કે તારે દીકરો જ કેમ નથી આવતો, દીકરી જ કેમ આવે હે, કે એમ કરીને મને બહુ મારી. આ ત્રણેય મા, એમના મા બાપા મેઘી નરસિંહ પોલાર અને નરસિંહ ભૂરા પોલાર અને કરશન પોલાર ત્રણેય થઈને મળીને મને મારી. આ જુઓ, આ મારો પગ પણ આજુઓ સોજી ગયો હોય. અહીંયા એને અહીંયાને સસરાએ મારી, સાસુએ અહીંયા માર્યો, અને ઘરવાળે જુઓ આ નોરિયા ભર્યા. આમ પોલીસે કીધું કે તમારું સારું થાય ને તો અમે કરી દઈએ, અમે તમને FIR લખી દીધી છે ખાલી, બસ. અમે તમારી, મતલબ કે પોલીસે તમને સારો રિસ્પોન્સ આપ્યો? હા, એને સારો આપ્યો. બરાબર. એટલે તમારી અરજી લઈ લીધી? અરજી અમારી લઈ લીધી. આજે આખરે પોલીસ જ, હવે શું કરી અમે, હવે ત્રણ દીકરી હું ક્યાં જાઉં? ખાસ તો બેન, આ તકલીફ જ્યારે તમને ચાલુ થઈ, તમે ક્યારે કોઈ સામાજિક અગ્રણીઓને જણાવ્યું હતું કે ભાઈ મને આવી ખૂબ તકલીફ રહેશે, આનો કંઈક નિરાકરણ લાવો? જણાવ્યું તો એના પરિવાર બારામાં, પણ કોઈ સાથ ના આપ્યો મને. એના ઘર સંબંધી બધાને પણ જણાવ્યું કે મને આવી આવી રીતના કરે, પણ કોઈ એના પરિવારમાં કોઈને સાથ મને ના આપ્યો. તો દર્શક મિત્રો, આ એક એવા સમાજની સ્ટોરી છે કે જે સમાજનું દરેક ક્ષેત્રમાં, પછી કૃષિ હોય, વેપાર હોય,
ધાર્મિક સંસ્થાઓ હોય, દરેક જગ્યાએ ખૂબ યોગદાન રહેવું છે. એવા સમાજની દીકરીને દીકરીઓ માટે જ્યારે તકલીફ થતી હોય ત્યારે ખરેખર શરમજનક બાબત છે. મારું નામ દેવજીભાઈ ખેતાભાઈ બારવડિયા છે. મારું રહેવા સ્થાન કલ્યાણપર છે. આ દેખાયરી મારી બેન છે, જેને સસરામાં મારી ભાણેજ ત્રીજીનો જન્મ થતા બહુ ત્રાસ, એટલે જેમ કે આસમાન તૂટી પડ્યો ને એટલો ત્રાસ આપે છે. અને આજ તો બહુ હદ થઈ ગઈ છે, જેથી કરીને આજ તો મારકૂટ એટલી પણ કરી છે જેની વાત જાઓ તો. બે દી પહેલાં પણ મારકૂટની તૈયારી હતી, તેમાં પણ માવજી નરસિંહ પોલાર, હરખા નરસિંહ પોલાર અને જે અમારો જમાઈ છે એ મેન કરશન નરસિંહ પોલાર, એ બહુ હેરાનગતિને ત્રાસ આપે છે જેને કોઈ સીમા નહીં. ભાઈ અમારા જમાઈને થોડોક ચડાવવો આપે એટલે સીધા મારકૂટ તૂટ તૂટી પડે કે તું વાં જણી છો, તારે કોટે છોકરા જન્મતા નથી. બહુ હમવું પડે એમ પાછું ન બોલવાના શબ્દો બોલ્યા કરે છે, કે જેથી કરીને છે ને બહુ બેને તો અત્યારે હમણાં જ્યાં દીકરી આવતા તે પછી અમને દર્શાવ્યું, એથી પહેલાંનું તો મને કાંઈ દર્શાવ્યું જ નથી. એ તો અત્યારે હવે મારા ભાણે જ કહે છે રહ્યા કે પપ્પા મામા કે અમે જ્યારે કે મમ્મી હતા ને ત્યારે મારી મમ્મીને કે નાની ધાવણી થઈ તે પછી પેટમાં પણ લત્તો મારે છે, કે જેથી કરીને અમે ઉઠી ગયા નીંદર હું તો રાતે જાગી જઈ એવી બહુ તકલીફ આપે છે. અને એક બાજુ આપણને મોદી સાહેબ એમ કહે છે કે બેટી બચાવો બેટી બચાવો, આ રીતે જો પેટમાં જો લત્તો માર્યા કરે તો આપણે કઈ રીતના બેટી બચાવી શકીએ. મારે પણ આજે મારે 12 વર્ષની દીકરી છે, પણ મારે તો એવો પ્રસંગ નથી આવ્યો. આજે તો એક પ્રેમથી અમે રહી રહ્યા, પણ મારી બેને આપ તૂટતા બહુ મને અફસોસ થાય છે. અમે ગયા હતા, મારી બેન જ્યારે મારકૂટ કર્યો જ્યારે પોલીસ ચોકી ગયા ત્યારે અમારી અરજી હાજર લઈ લીધી, પણ પાછળથી જેવી અમે અરજી આપી ત્યાં તો એવા તો અહીંયાથી મને ફોન આવવા માંડી ગયા કે તમે અહીંયા આવો સમાધાન કરી નાખો. હવે આ રીતે મારી બેનને મારે અમારે સમાધાન આમાં કઈ રીતને કરવું, જરાક મને સહમતિ થઈને બધા મને સપોર્ટ કરો જેથી કરી મારી બહેનનું હિત થાય. હું મારી બહેનનું નુકસાન કરવા નથી ઈચ્છતો, પણ આમાં હવે મારે શું કરવું, જરાક મને દીકરો જાણીને મને માર્ગદર્શન આપો. આ નીલમબેન શું થાય તમને? મારા દીકરાને બહુ બરાબર. તો તમારા દીકરાને બહુ એમ કીધું કે તમે તમારા ઘરવાળાએ નરસિંહભાઈએ અને તમારા બીજા દીકરા શું નામ એનું? કરશન. કરશન એ બધે ભેરે થઈને એને માર માર્યો. માર તો મારા લેજો તો એવું લાગ્યું, પણ શું હતું મારી આખું બધું? એટલે એટલું બધું કઈ નતું બરાબર. અને પછી ઈ પિયર હતા બરોબર બરાબર. મારો દીકરો મુંબઈ થી આવ્યો હતો બરાબર. એને શું કીધું કે કા હાલ મુંબઈ? અને નકા કે જા કે તાર બાપા ને ઘરે કે બસ આટલું જ ભૂલે હોય. અને કા પ્રેમથી હાલ મુંબઈ ને તો મારા રોટા કાઢતો અહીંયા કને તું નહીં કે બરાબર. એ મુંબઈ છે તમારો દીકરો? મુંબઈ છે. ઘરનો રૂમ છે, ઘરનો રૂમ છે, ઉપર નીચે બરાબર. તો એમ કે મારે હવે તમે મારું કરો, મારી જેઠાણી નું મારી જેઠની છોકરી નું જાડું દેશે. એટલે શું તમારે જેઠની દીકરી નું શું છે? હાટો હારું ઈ મારી દેશ જેઠની દીકરી છે ને એમ કે ઈ ઘરે હું આજે નહીં જાઉં કાલે નહીં જાઉં બરાબર. અને એને મારા બેન ઉપર પહેલા 3-4 વર્ષ મોર કેસ મંબુ કર્યો હતો બરાબર. મંબુ કેસ કર્યો હતો એટલે મંબુ ઈ કઈ એનું ના હાલ્યો કેસ બરાબર. તો એ બધું થઈ ગયું તો વરે અત્યારે દેહ માં દીવાની. એટલે આ હાટું તમારા દેરની દીકરી નીલમ, તમારા જેઠની દીકરી નીલમબેન ના ભાઈ બેરે દીધા. અને હવે તમે એ તોડી નાખ્યો? તોડ્યો હજી નથી, પેપર માં દઈ દીધો. અમારા જેઠવાડી તૂટી ગયો કે? બરાબર બરાબર. તો એમ કે અમારા જેઠવાડી કે અમે આજે નહીં જાણ કાલે. એટલે આ હાટું હતું નીલમબેન નું નામ હતું? બરાબર. આ બાબત છે બરાબર બરાબર. પણ તમે એમ તમને એવું નથી લાગતું કે તમારી 3-3 દીકરીઓ છે એના પાસે ઈએ કોક ની દીકરી તો છે જ ને? તમે હાટું દીધો ત્યારે એવું નહીં વિચાર્યું કે આપડે નથી દેવી આ? એટલે પણ દીધી તો નનકા હતા ને ભાઈ? હા હા નનકા હતા એટલે દેવી. આ મોટી હતી બરોબર. દીકરાની દીકરી નનકી હતી. અને હવે તમારા જેઠ ની દીકરી ને એનો ભાઈ પસંદ નથી એટલે તમારા જેઠે તોડી નાખ્યો. એના કારણે નીલમબેને આ બધા તમારા માટે આક્ષેપ કર્યા. તો એને એટલું એવું ન થાય બેન ને કે મારે 3 દીકરીઓ છે. તમે માર્યા શું કરવા? મારીને તો જો મારા દીકરા મુંબઈ જતો હતો કે મુંબઈ જતો હતો ને એ મુંબઈ જતો રહ્યો ને તે કડી એના બાપા ને ઘરેથી આવી બરોબર. હતી એના બાપા ને ઘરે
તમારી હગાઈ તૂટે બૂટે તો એમાં સમાજ ના પ્રમુખ ને જાણ નહીં કરતા હોય તમે? રમેશભાઈ ને કીધું તો? હા રમેશભાઈ ને તો ઈ તો મારા જેઠ ને ખબર હશે, પણ રમેશભાઈ આયા હતા બે ત્રણ દી મોર, પિયર મે રમેશભાઈ ને બે જણા બીજા પિયર મેલાવામાં રમેશભાઈ જતા ને એમ કેતા હતા. રમેશભાઈ ખગી માં દીરાણી કલ્યાણ પર જઈને તેડી આવો ને તમે આટલા બધા ધર્મ વાળા આવે કે ના આવે, કરશન જાય તેડી આવે તો થાય ને ક્યાં છે ના આવે અમારા. એટલે મતલબ કે તમારો ત્રાસ નતો એમને એમ ભાગ્ય છે હાટા હારું. મારો ત્રાસ એમ કે આ દિગારી ના વાત ની મારા કને છે બરોબર, આ રહી ને 11 વાગે નેહરે બારે રોમ થી બારે હો અને હું તમને બતાડું સમજ્યા, પછી અમારે ખાવાનું 7 વાગે હોય બરાબર. હવે દેહ વાળા ને જોઈ 7 વાગે રોટલા જોઈ જોઈ મારી રોટલા જોઈ ને 90 વર્ષ નો ડોકરો છે. ઓહો એમાં હાર મોટા છે 90 વર્ષ ના છે મારા ઘરે થી સમજ્યા, પણ ઈ અમે જો તમારા જો આવને લાસી માં બેઠા ને એ પેલકુ બેઠા હે તો ઈને 7 વાગે રોટલા ખાપે બરાબર. તો હવે અમે પેલા થી વેલા ઉઠા અને વેલા ઉઠી જમી નાઈ ધોઈ જમવાનું બનાવીને અમે ખાઈ રોટલા. તો ઈ કરે 12 વાગે, તો 12 વાગે તો ભૂખ મરી જાય હાચો કે રોટલા ભાવે ના ભાવે ના ભાવે. તો તમારે આ દીકરાનું મગ બીજા છે હે? બરાબર. તમારો પ્રશ્ન મેન હાટા નો છે, બાકી કઈ નથી. ભલે 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 મારી. કેમેરામેન સામજીભાઈ ભૂત સાથે ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ, રાપર કચ્છ. વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ સેની જુઓ છો, આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. શિવજીભાઈ 9913695670, શિવજીભાઈ 9913999040.